उपन्यार्थी आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાવલીમાં જિલ્લા કક્ષાનો આયુષ્ય મેળો યોજાયો સાવલીના ભીમનાથ મહાદેવ મંદિરના હોલમાં જિલ્લા કક્ષાનો 8મા આયુષ્ય મેળાનું આયોજન કરાયું સાંસદ સ્થાનિક ધારાસભ્ય જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સદસ્યો પ્રાંત અધિકારીઓ ડીડીઓ ટીડીઓ સહિત આયુર્વેદ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા સાવલીના ભીમનાથ મહાદેવના વિશાળ હોલમાં જિલ્લા કક્ષાના 8મા આયુષ્ય મેળાનું આયોજન કરાયું અલગ અલગ વિભાગના 14 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા આયુર્વેદ ફોર વન હેલ્થ આયુર્વેદ ફોર એવરીવન એવરી ડે હરિદિન હર કિસી કે લીએ આયુર્વેદની થીમ પર આયુષ્ય મેળાનું આયોજન થયું આધુનિક જીવનશૈલીમાં યોગા અને મિલેટ્સ વાનગી હોમિયોથેરેપી તેમજ આયુર્વેદ સારવાર પદ્ધતિઓ અને તેનું મહત્વ વિશે જાગૃતિ કેળવી માહિતગાર કર્યા આ પ્રસંગે સાંસદ રંજનબેન ભટ્ટ જિલ્લા પંચાયત પ્રમુખ ગીતાબેન મહેડા ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ ધારાસભ્ય કેતન ઇનામદાર તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન સોલંકી જિલ્લા વિકાસ અધિકારી મમતાબેન હિરપરા પ્રાંત અધિકારીઓ તાલુકા વિકાસ અધિકારી સહિત આયુર્વેદ શાખાના અધિકારીઓ નગર અને તાલુકાજનો હોદ્દેદારો અને તમામ કાર્યકરો ઉપસ્થિત વડોદરા જિલ્લામાં ગુજરાત સરકાર અને જિલ્લા પંચાયત દ્વારા આજે સાવલી ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સાવલીના ધારાસભ્યશ્રી અને તમામ ચૂંટાયેલી પ્રાંત દ્વારા આ આયુષ મેળાને ખુલ્લો આયુષ મેળા એટલે કે આયુર્વેદની ટીમ હોય યુનાનીની ટીમ હોય હોમિયોપેથિકની ટીમ હોય કે પછી કૃષિની ટીમ હોય કે મારી આંગણવાડીની ટીમ હોય અલગ અલગ ટીમ દ્વારા અહીંયા સ્ટોલ મૂકવામાં આવ્યા છે આવનાર લોકોને ખૂબ સારી સમજણ કે આયુર્વેદિક લેવું જોઈએ આયુર્વેદિક દવાથી શું ફાયદો થાય તો બધી સમજણ આજે આ આયુષ મેળામાં આપવામાં આવી છે તો એની સાથે કેટલાય બાળકો યલો ઝોનમાં છે એમને યલો ઝોનમાંથી બહાર કાઢીને નોર્મલ ઝોનમાં લાવી શકાય એના માટેના પણ પાવડર આપવામાં આવ્યા છે અમારી બહેનો ખૂબ ઓછી છે તો એ પણ પોતાના રૂટિન જીવનમાં આહાર કયો લઈ શકે અને ખૂબ ઓછીમાંથી બહાર આવે એનું પણ એમને પાવડર આપીને માર્ગદર્શન આપવામાં આવ્યું છે એટલે ખૂબ સારું આયોજન આ કૃષિ આયુષ મેળા દ્વારા આજે સાવલી ખાતે કરવામાં આવ્યું છે ગુજરાત સરકારશ્રી અને જિલ્લા પંચાયતનો ખૂબ આભાર માનું છું કે પ્રજાને જે આયુર્વેદ તરફ વાળવું અને પ્રજા પોતે આયુર્વેદિકની દવા લઈને પોતાનું સ્વાસ્થ્ય સારું રાખી શકે એ જાગૃતતા માટે જે મેળાનું આયોજન થયું છે અને લોકોએ પણ ખૂબ સારી સંખ્યામાં એ ભાગ લીધો છે હું જિલ્લા પંચાયતને ખૂબ ખૂબ અભિનંદન આયુષની હેલ્થની ટીમ એટલે કે સુધીરભાઈ જોશી અને એમની અલગ અલગ ટીમે જે રીતનું આયોજન કર્યું છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું।